हेलो दोस्तों, केम छो? मजा में जो आजना महाभारतना वीडियो में आप कर्ण जन्मनी वार्ता जोईशू। कुंतीनु जन्मनु नाम सुप्रथा हतु। माता नागवंशनी सुभूषकनी कन्या आर्या अने पिता जनक यदुकुल सुरसेननी पुत्री पृथा ने कुंत बोधने आपी एटले एनुं नाम कुंती पड्युं हतुं। पांडु अने कुंतीना विवाह थाय छे। धृतराष्ट्र गांधारी ने कहे, गांधारी आज तो आनंदनो दिवस छे, जो मने सिंहासन न मळ्युं पण मारा पुत्रने तो मळवुं जोईए। एटले धृतराष्ट्र गांधारीने एम कहेवा माँगे छे कि आपणो पुत्र पहेलो आवे तो एने पण आ सिंहासन मळशे। गांधारी एवं कहे छे कि जे भाग्यमां लख्युं हशे એ થશે। ધૃતરાષ્ટ્ર કહે, મારી માં જ મારું દુર્ભાગ્ય છે, ડરથી આંખો બંધ ન કરીને મારું સ્વાગત ન કર્યું હોત તો હું અંધ ના હોત। ગાંધારી કહે, માણસે પોતાના ભાગ્ય સાથે જીવવું જોઈએ। હવે આપણે કુંતીની વાત જોઈએ તો કુંતી વિવાહ કરીને આવી પણ આંખોમાં આંસુ છે। લગ્ન પહેલો એને પુત્ર હતો એની યાદમાં એને આંસુ આવે છે। તો લગ્ન પહેલાંની વાત આપણે જોઈએ તો મથુરાના રાજા સુરસેનના ત્યાં જન્મી હતી કુંતી। એક દિવસની વાત છે, ઋષિ દુર્વાસા પધાર્યા હતા। કુંતી ઋષિની ખૂબ સેવા કરે છે। ઋષિ કહે કે કુંતી સૌભાગ્યવતી ભવ એવા આશીર્વાદ આપે છે। કુંતી કહે, સ્ત્રીનું સંસારમાં શું મહત્વ છે એવું ઋષિને પૂછે છે। ઋષિ કહે, સ્ત્રી જ સંસારની માતા છે। ઋષિ કુંતીની સેવાથી ખુશ થઈને વરદાન આપે છે, કુંતી મને ભવિષ્યમાં કામ આવે એવું વરદાન આપો। ઋષિએ કુંતીને મંત્ર આપ્યો કે તું દેવલોકમાંથી જેને બોલાવીશ એને આવવું પડશે। એકવાર સૂર્યાસ્ત સમયે કુંતીએ મંત્રનો પ્રયોગ કરવા વિચાર્યું અને સૂર્યદેવને બોલાવ્યા, એટલે સૂર્યદેવ આવી ગયા। કુંતી સૂર્યદેવને પ્રણામ કરે છે। સૂર્યદેવ, મને કેમ બોલાવ્યો પૃથા? કુંતી કહે, ઋષિ દુર્વાસાએ આપેલા મંત્રનો પ્રયોગ કર્યો, હવે તમે જતા રહો। સૂર્યદેવ કહે, હું મંત્રનું ફળ આપ્યા વિના જઈશ નહીં તો સૃષ્ટિ સંતુલન ગુમાવશે। કુંતી કહે, જે આપવું હોય એ આપીને જતા રહો, મને ડર લાગે છે। સૂર્યદેવ કહે, હું તને એક પુત્ર આપું છું। કુંતી તો ડરી ગઈ કે હું તો કુંવારી કન્યા છું, સમાજમાં શું મોઢું બતાવીશ? સૂર્યદેવ કહે, તું ચિંતા ન કર, તારા કૌમારીને કોઈ નુકસાન નહીં થાય। આપણો પુત્ર કવચ અને કુંડળ સાથે જન્મ લેશે, ત્રિલોકમાં મહારથી કર્ણના નામથી ઓળખાશે। પુત્ર આપી અને સૂર્યદેવ જતા રહ્યા। સીતા જેવી સતીને સમાજ નહોતો ઓળખી શકે તો કુંતીને ક્યાંથી ઓળખશે? કુંતી ડરથી પોતાના પુત્રને પેટીમાં મૂકી અને નદીમાં તરતો મૂકી દે છે। હવે આગળ આપણે વાર્તા આગળના વિડીયોમાં જોઈશું।